હેલો, નમસ્તે મિત્રો. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પલાળેલા ચણા ખાવાથી થતા ફાયદા વિશે વાત કરવાના છીએ. મિત્રો, પલાળેલા ચણાની સાથે સાથે ઘણા લોકો તો કાળા ચણાનું પણ સેવન કરતા હોય છે, ઘણા લોકો તેની દાળ બનાવીને પણ ખાય છે, જ્યારે કેટલાક લોકો શેકેલા ચણા ખાવાનું પસંદ કરે છે. આ સિવાય લોકો બાફેલા ચણા પણ ખાતા આપણે જોવા મળે છે. મિત્રો, ચણા પલાળીને ખાવાથી પલાળેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા થાય છે. ચણામાં પ્રોટીન, ફાઇબર, એનર્જી, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર, વિટામિન B3 અને સોડિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય મિત્રો, ચણા એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ જેવા ગુણો પણ ધરાવે છે. જો તમે રોજ પલાળેલા ચણા ખાવ છો તો તમને ઘણા ફાયદા મિત્રો મળી શકે છે. પલાળેલા ચણા ખાવાથી તમે હંમેશા સ્વસ્થ પણ રહી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આની વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. તમે જો નવા હો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો ગમતા હોય તો તેને લાઇક કરીને વધુમાં વધુ આગળ શેર પણ કરી શકો છો. અને મિત્રો, બેલ આઇકન પ્રેસ કરવાથી અમારા જે નવા નવા વિડીયો મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન પણ આપને સૌથી પ્રથમ મળતી રહેશે. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, પલાળેલા ચણા ખાવાથી ફાયદા નંબર 1, પાચનમાં સુધારો. પાચન શક્તિને મજબૂત કરવા માટે તમે દરરોજ પલાળેલા ચણા ખાઈ શકો છો. વાસ્તવમાં ચણામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઇબર આંતરણ અને પેટમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. આ તમારા શરીરને ડિટોક્સ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે. જો તમને પાચન સંબંધી કોઈપણ સમસ્યાઓ હોય, એટલે કે ગેસ, કબજિયાત, અપચો, તો તમે પલાળેલા ચણા ખાઈ શકો છો. મિત્રો, ગેસથી છુટકારો મેળવવા માટે પણ તમે પલાળેલા ચણામાં લીંબુનો રસ અને જીરુંનો પાવડર છાંટીને તેનું સેવન કરી શકો છો. તો આ રીતના આપણે પાચન સુધારવા માટે પલાળેલા ચણા ઉપયોગી છે. નંબર 2, હૃદયના સ્વાસ્થ્ય માટે. મિત્રો, પલાળેલા ચણા ખાવાથી તમારા હૃદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે. ચણામાં એન્ટીઓક્સિડન્ટ અને ફાયટોન્યુટ્રિશન્સ મળી આવે છે. આ તમામ તત્વો હૃદય અને રક્તવાહિનીને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. આ ઉપરાંત ચણામાં હાજર પોટેશિયમ, ફોલેટ અને મેગ્નેશિયમ પણ હૃદય માટે ફાયદાકારક છે. જો તમને હૃદયરોગ છે તો ડૉક્ટરની સલાહ પર જ પલાળેલા ચણાનું સેવન કરવું જોઈએ. નંબર 3, વજન ઘટાડવામાં મદદરૂપ. મિત્રો, જો તમે વજન ઓછું કરવા માગો છો, દરરોજ ખાલી પેટે પલાળેલા ચણાનું સેવન કરી શકો છો. ચણામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી તમે દરરોજ સવારે પલાળેલા ચણા ખાશો તો તમે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આવું કરવાથી તમે વધારે ખાવાથી પણ બચી શકશો અને તમારું વજન નિયંત્રણમાં રહેશે. તમે જો મિત્રો નાસ્તામાં પલાળેલા ચણા ખાવ તો તેનાથી વારંવાર ખાવાની ઈચ્છા પણ ઓછી થશે. નંબર 4, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. નંબર 5, એનિમિયા માટે. મિત્રો, ચણામાં આયરનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો તમારે રોજ પલાળેલા ચણા ખાવશો તો તમે એનિમિયાની સમસ્યાથી બચી શકો છો, કારણ કે ચણામાં વધુ આયરન હોય છે અને આયરન લાલ રક્ત કોશિકાને ઉત્પાદનમાં વધારો કરે છે, જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને એનિમિયા દૂર કરે છે. જો દરરોજ પલાળેલા ચણા ખાવશો તો તમે દિવસ દરમિયાન ઊર્જાનો અનુભવ પણ કરી શકો છો. તો મિત્રો, આવી રીતના આપણે ચણાને સાંજે પલાળીને સવારે તેનું સેવન કરવું જોઈએ. મિત્રો, ફણગાવેલા ચણા ખાવાથી આપણે ખૂબ જ લાભ થાય છે. તો મિત્રો, અમને આશા છે કે અમારો આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. એટલા માટે વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મિત્રો, ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.